हाल महत्वपूर्ण समाचार नड़ियाद थी सामे आवे छे। नड़ियाद स्पेशल पॉक्सो कोर्ट द्वारा बलात्कार केस में फांसी की सजा फटकारवामां आवी छे। सावका पिता द्वारा सगीर दीकरी पर बलात्कार करता कोर्टे ज फांसी की सजा फटकारी छे। मातर तालुकाना ईगाम में सावका पिताए 11 वर्ष ने 10 महीना की सगीर दीकरी ने बलात्कार गुजारी तेने गर्भवती बनावी थी। 6 महीना थी बलात्कार गुजारता सगीर दीकरी 3 મહિનાની ગર્ભવતી બની હતી અને ગત 1 જાન્યુઆરી 2021ના રોજ આ સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી, જેને લઈને નડિયાદ સ્પેશિયલ પોક્સો કોર્ટ દ્વારા બળાત્કાર કેસમાં ફાંસીની સજા ફટકારવામાં આવી છે। આપનો પરિચય અને આજે જે ફાંસીની સજા સંભળાવી છે શું જાણી છે? મારું નામ ગોપાલ ઠાકુર, મદદની સરકારી વકીલ, ખેડા જિલ્લો નડિયાદ। આવા કેસમાં વિગત એવી હતી કે આરોપી મુસ્તફાભાઈ હનીફભાઈ મિયાણા રહેવાસી મહેલજ ગામની સીમમાં એમ્પાયર ફાર્મ તાલુકો માતર નાવે તેઓની સગીર વયની દીકરી એને એની માતા જોડે બીજું લગ્ન કરેલું હતું। એની ઉંમર હતી 11 વર્ષ 10 માસની દીકરી હતી। તેણીને બનાવના 5 મહિનાથી અવારનવાર તેણીને બળાત્કાર સંભોગ કરતો હતો અને એ વિગત કોઈને કહીશ તો તને મારી નાખીશ તેવી ધમકી આપતો હતો। ત્યારબાદ આ ભોગ બનનાર છે એને પેટમાં દુખાવો થતા નડિયાદ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવેલી અને ત્યાં ડોક્ટરે જણાવેલું કે ભાઈ આ છોકરી પ્રેગ્નન્ટ છે અને તેના કારણે ફરિયાદીએ આરોપી વિરુદ્ધ ફરિયાદ આપેલી, જે અંગેનો ગુનો માતર પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવેલો, જે અંગેનો કેસ આજ રોજ મહેરબાન પીપી પુરોહિત સાહેબની કોર્ટમાં ચાલી જતા ફરિયાદ પક્ષના 12 સાહેદો તથા કુલ 44 દસ્તાવેજ પુરાવો ધ્યાને લઈ નામદાર કોર્ટે આરોપીને ફાંસીની સજા કરેલ છે। આ કિસ્સામાં વિગત ખાસ એવી જોવામાં આવેલી છે કે ભોગ બનનારની ઉંમર 11 વર્ષ 10 માસની હતી અને જ્યારે ફરિયાદ નોંધવામાં આવી ત્યારે તેણી 3 માસની ગર્ભવતી હતી। આ કિસ્સામાં આઈપીસી કલમ 376(2)F ના ગુનામાં આજીવન કેદ અને તેના બાકી રહેલા કુદરતી આયુષ્ય સુધી લંબાઈ શકે તેવી સખત કેદની સજા, 25,000નો દંડ, 376(2)N ના ગુનામાં આજીવન કેદની સજા તથા ઈપીકો કલમ 376(a)(b) ના ગુનાના કારણે ફાંસીની સજા કરેલી છે તથા 50,000નો દંડ કરેલ છે, તેમજ 506(2)ના ગુનામાં 7 વર્ષની સખત કેદની સજા તથા ₹5,000 દંડ તથા પોસ્કો એક્ટની કલમ 5L વાંચતા કલમ 6 મુજબના ગુનાના કામે ફાંસીની સજા તથા 5J(2) વાંચતા કલમ 6 મુજબના ગુનાના કામે ફાંસીની સજા કરેલ છે, તેમજ 2 લાખ વળતર ચૂકવાનો હુકમ કરેલ છે।